ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 12 વિદ્યુત ભાગ બીજો. આપણે આગલા પિરિયડની અંદર વિદ્યુત ભાર એટલે શું તે જોઈ ગયા, વિદ્યુત પ્રવાહ કોને કહેવામાં આવે છે, વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ત્યાર પછી સાદો વિદ્યુત પરિપથ અને તેની સાથે વિદ્યુત ઘટકો અને તેની સાથે પરિપથ છે, પરિપથની સંજ્ઞા કઈ હોય છે જે આપણે જોઈ ગયા. હવે આપણે આગળ વધીએ. આપણે જોઈએ ઓહ્મનો નિયમ. ઓહ્મનો નિયમ સમજતા પહેલાં આપણે એક અહીંયા આગળ પ્રયોગ આપ્યો છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી અને વિદ્યુત પ્રવાહ આઈ વચ્ચેનો સંબંધ. તો કે આકૃતિ છે, એ આકૃતિ તમને દર્શાવી છે. એ આકૃતિની અંદર સૌ પ્રથમ તો 0.5 લંબાઈનો નિક્રોમ તાર એક્સ વાય, નિક્રોમ એક મિશ્ર ધાતુ છે જે નિકલ, ક્રોમિયમ, મેંગેનીઝ અને લોખંડ છે, એ લોખંડની ધાતુઓનું મિશ્રણ છે. એટલે કે 0.5 મીટરનો નિક્રોમનો તાર એક્સ વાય છે, તેની સાથે એક એ મીટર, એક વોલ્ટ મીટર અને 1.5 વોલ્ટના ચાર વિદ્યુત કોષ ઉપર આકૃતિમાં દર્શાવ્યા છે. એ વિદ્યુત કોષોને જોડી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા આગળ વિદ્યુત પરિપથ છે, વિદ્યુત પરિપથ તૈયાર કરવામાં આવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો, એક હોય તો એક વિદ્યુત કોષ, એ મીટરની સંજ્ઞા દર્શાવી છે, બે વિદ્યુત કોષની, ત્રણ વિદ્યુત કોષ, ચાર કોષ, ત્યાર પછી પ્લગ અને એક્સ વાય છે, એક્સ વાય નિક્રોમ તારની સંજ્ઞા સાથે દર્શાવી છે. હવે સૌ પ્રથમ માત્ર એક જ કોષ ઉદ્ગમ તરીકે જોડી વિદ્યુત પ્રવાહ માટે એ મીટરનું અવલોકન આઈ અને નિક્રોમના તાર એક્સ વાયના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે વોલ્ટમીટર છે, વોલ્ટમીટરનું અવલોકન વી નોંધો. ત્યાર પછી બે કોષના પરિપથમાં જોડી વિદ્યુત પ્રવાહ માટે એ મીટર અને વિદ્યુત સ્થિતિમાન તફાવત માટે વોલ્ટમીટરનું અવલોકન પહેલાંની જેમ જ નોંધો. ત્યાર પછી ત્રણ વિદ્યુત કોષ, ચાર વિદ્યુત કોષ એમ વારા ફરતી જોડીને વી અને આઈ એટલે કે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે, તફાવતનું જે અવલોકન છે, અવલોકનને નોંધો. હવે વી અને આઈની પ્રત્યેક જોડ માટે વી અને આઈનો ગુણોત્તર શોધો. હવે અહીંયા આગળ ધારો કે તમને અવલોકન કોઠો આપ્યો છે. હવે જ્યારે પરીક્ષાની અંદર અવલોકન કોઠો હોય તો લખવાનો નથી, ફક્ત આંકડા દર્શાવવાનો નથી, ખાલી કોઠો દોરીને છોડી દેવાનો છે. અહીંયા આગળ આપણે પ્રવૃત્તિને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, તેથી અહીંયા આગળ પરિપથમાં ઉપયોગમાં લીધેલા વિદ્યુત કોષની સંખ્યા, એની સાથે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વી આપ્યો છે, તેની સાથે વિદ્યુત પ્રવાહ આઈ આપ્યો છે અને ત્યાર પછી વી અપોન આઈ વોલ્ટ અપોન એમ્પિયર આપ્યું છે. હવે પહેલો આપણે ક્રમ લઈએ કે જેની અંદર વિદ્યુત કોષની સંખ્યા એક છે ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1.5 છે અને વિદ્યુત પ્રવાહ 0.1 છે અને બંને વી અપોન આઈનો જે ગુણોત્તર છે, ગુણોત્તર 15. એ જ રીતે બે કોષ માટે, ત્રણ કોષ માટે અને ચાર કોષ માટે વી અને આઈની જે સંખ્યા છે એ સંખ્યા આકૃતિની અંદર દર્શાવવામાં આવી છે, કોઠામાં દર્શાવવામાં આવી છે. હવે આ કોઠાને અનુલક્ષીને જો આપણે વી અને આઈ છે એ આઈનો આલેખ જો તૈયાર કરીએ તો અહીંયા આગળ તમે જુઓ કે આલેખ છે એ આલેખ વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો આલેખ આ રીતે સીધી રેખા છે રેખા આવે છે. એટલે કે અહીંયા આગળ તમે વોલ્ટેજ વી જોઈ શકો છો અને વિદ્યુત પ્રવાહ આઈનો આલેખનો આકાર છે એ આકાર સામાન્ય રીતે જુઓ તો કે વોલ્ટેજ વી એક્સ અક્ષ પર અને પ્રવાહ વિદ્યુત પ્રવાહ છે આઈને વાય અક્ષ પર લઈને આઈ અપોન વીનો આલેખ અહીંયા આગળ દોર્યો છે. તો આપણે આ અવલોકન ઉપરથી આપણે કહી શકીએ કે વી વધારતા આઈ છે એ આઈ રેખીય રીતે વધે છે, એટલે કે વી ચલે છે આઈ અને વી અપોન આઈનો ગુણોત્તર લગભગ સમાન, એટલે કે દરેકની અંદર તમે જુઓ 15-15 અવલોકન કોઠા છે, અવલોકન કોઠાની અંદર નજર મારો, વી અપોન આઈનો જે ગુણોત્તર છે એ ગુણોત્તર દરેક વખતે કેવો છે, સરખો છે, 15-15 મળે છે. એટલે કે વી વિરુદ્ધ આઈ આલેખ સુરેખ છે અને ઉદ્ગમ બિંદુ ઓમાંથી પસાર થાય છે, એટલે કે વી અપોન આઈ છે
એ આઈનો આલેખ એ સુરેખ મળે છે અને જે ઉદ્ગમ બિંદુ ઓ છે એ ઓમાંથી પસાર થાય છે. એના ઉપરથી નિર્ણય શું લઈ શકાય? તો કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. અને આપેલ કિસ્સામાં આજે વી અપોન આઈ છે એ વી અપોન આઈનો ગુણોત્તર અચળ રહે છે. આના ઉપરથી આપણે ઓહ્મનો નિયમ જોઈએ. તો ઓહ્મનો નિયમ શું કહે છે? તો કે અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. હવે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ જો આપણે આઈ લઈએ અને તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ વી તરીકે લઈએ તો ઓહ્મના નિયમ અનુસાર વી ચલે છે આઈ. વી ચલે છે આઈ એટલે કે અહીંયા આગળ આ વી ચલે છે આઈ, આ રીતે લખી શકાય. ચલો વી ચલે છે આઈ એટલે કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આઈ અને વોલ્ટેજ છે વોલ્ટેજ સમપ્રમાણમાં ચલે છે. આના ઉપરથી જો આપણે લખીએ તો કે આ રીતે લખી શકાય કે વી છે વી ચલે છે આઈ, કે જ્યાં વી બરાબર અચળાંકનું ચલનાંકનું ચિહ્ન હટાવીએ તો અચળાંક મળે, એટલે કે વી ઇઝ ઇક્વલ ટુ અચળાંક અને ગુણ્યા આઈ. હવે અચળાંકને એક તરફ લાવીએ તો વી અપોન આઈ ઇઝ ઇક્વલ ટુ અચળાંક, અને અચળાંકને જો આર કહીએ તો વી અપોન આઈ ઇઝ ઇક્વલ ટુ આર. એના ઉપરથી આપણે વી લખીએ તો વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. એટલે કે સમીકરણની અંદર આર જે છે એ આર આપેલ ધાતુના તાર માટે અચળ તાપમાને એક અચળાંક છે અને તેને તારનો અવરોધ કહે છે. એટલે કે જ્યાં આગળ આર છે એ આર અવરોધ છે. અવરોધ એ વાહકનો એવો ગુણધર્મ છે કે જેના કારણે વાહકમાંથી વહેતો વિદ્યુત ભારના વહનનો વિરોધ થાય છે. અવરોધ છે એ અવરોધનો એસા એકમ છે ઓહમ, અને તેને માટેની જે સંજ્ઞા છે એક સંજ્ઞા ગ્રીક અક્ષર ઓમેગા, અહીંયા આગળ ઓમેગા છે એ ઓમેગા છે, આ ઓમેગા છે. એટલે કે અવરોધ છે એ અવરોધનો એસઆઈ એકમ ઓહમ છે, અને એ માટેની જે સંજ્ઞા છે એ સંજ્ઞા છે ઓમેગા. હવે ઓહ્મના નિયમ અનુસાર આપણે વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર જોઈ ગયા, તો જો આઈ આર છે એ આર આગળ જોઈ ગયા, તે પ્રમાણે ઓહ્મના નિયમ અનુસાર આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ લખાય. એના ઉપરથી આપણે અવરોધના એસઆઈ એકમની જો વ્યાખ્યા જોઈએ તો કે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક વોલ્ટ હોય અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક એમ્પિયર હોય તો તે વાહકનો અવરોધ છે એ અવરોધ એક ઓમેગા છે એમ કહેવાય. એટલે કે એક ઓહ્મ છે એમ કહેવાય. એટલે કે એક ઓહ્મ બરાબર એક વોલ્ટ ના છેદમાં એક એમ્પિયર. હવે આપણે જોઈએ કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કઈ બે બાબતો ઉપર આધાર રાખે છે? તો ઓહ્મના નિયમ અનુસાર વિદ્યુત પ્રવાહ આઈ છે એ વિદ્યુત પ્રવાહ આઈ બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવતના છેદમાં અવરોધ, વિદ્યુત સ્થિતિમાન તફાવત એટલે વી અને અવરોધ એટલે આર. આના ઉપરથી આપણે એના જે સંબંધ છે એ સંબંધને આપણે એમ કહી શકીએ કે આઈ ચલે છે વી જો આર અચળ હોય તો, અને
आई चले छे वन अपॉन आर जो वी अचल होय तो। एक ऊपर थी एम कही सकाय के विद्युत स्थितिमान तफावत जो बमणो करिए तो विद्युत प्रवाह बमणो थाय छे अने विद्युत स्थितिमान तफावत जो अर्धो करिए तो विद्युत प्रवाह छे ए विद्युत प्रवाह अर्धो थाय छे। बीजो अवरोध ने जो बमणो करिए तो प्रवाह अर्धो थाय अने अवरोध अर्धो करता प्रवाह छे ए प्रवाह बमणो थाय छे। आम वाहकमांथी वहेता विद्युत प्रवाहनुं मूल्य नीचेनी बे बाबतो ઉપર આધાર રાખે છે। એક તો વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપર અને બીજું છે એ વાહકના અવરોધ ઉપર આધાર રાખે છે। હવે આપણે ચલ અવરોધ જોઈએ। ચલ અવરોધ એટલે શું અને તેનું ઉદાહરણ। તો વાહકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ બદલ્યા સિવાય તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ નિયંત્રિત કરવા માટે વપરાતા વિદ્યુત ઘટકને ચલ અવરોધ કહે છે। દાખલા તરીકે રિયોસ્ટેટ, આપણે આગળ રિયોસ્ટેટ જોઈ ગયા છે। વાહકના અવરોધનું કારણ, ચલો વાહક છે એ વાહકમાં વિદ્યુત પ્રવાહ વહન માટે મુક્ત ઇલેક્ટ્રોનની ચોક્કસ દિશામાંની ગતિ જવાબદાર છે એ આપણે જોઈ ગયા। આ ઇલેક્ટ્રોન્સ વાહકમાંના આયનો કે પરમાણુઓ કે અણુઓ સાથે અથડામણ અનુભવે છે, પરિણામે તેમની ગતિ છે એ ગતિ અવરોધાય છે। આમ વાહકમાં વિદ્યુત પ્રવાહનો વિરોધ થાય છે। આ વિરોધને વાહકનો અવરોધ કહે છે। તાંબુ, એલ્યુમિનિયમ વગેરે સારા સુવાહકો વિદ્યુત પ્રવાહને ઓછા અવરોધે છે, કારણ કે તેમાં ખૂબ મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે। અવાહક છે, અવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાથી તેના બે છેડા વચ્ચે વોલ્ટેજ લાગુ પાડવા છતાં તેમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી। આમ વાહકનો અવરોધ ખૂબ મોટો, લગભગ અનંત હોય છે। હવે આપણે વાહકનો અવરોધ છે જેના પર આધાર રાખે છે તેના પરિબળોને સમજવા માટે અહીંયા આગળ એક પદ્ધતિ પ્રવૃત્તિ જોઈએ છે। આકૃતિની અંદર અહીંયા આગળ તમને તાર આપ્યા છે। પહેલો જે તાર એ છે કે જેની લંબાઈ L છે, બીજો જે વાહક તાર છે કે જેની લંબાઈ પહેલાં કરતાં ડબલ એટલે કે 2L છે, ત્રીજો જે તાર છે તાર કે જેની લંબાઈ L જેટલી જ છે પરંતુ તેનો જે ક્ષેત્રફળ છે 2A જેટલો છે, જ્યારે તાર ચોથો છે કે જેની અંદર લંબાઈ L છે અને ક્ષેત્રફળ A છે। પહેલો જે A અને તાર પહેલો અને તાર બીજો છે જેમાં નિક્રોમનો પાતળો તાર છે, જ્યારે તાર ત્રીજો છે નિક્રોમનો જાડો તાર છે, જ્યારે ચોથો જે તાર છે એ તાર તાંબાનો પાતળો તાર છે। હવે એક કોષ, એક એમીટર, એલ લંબાઈનો નિક્રોમનો તાર અને પ્લગને કળ સાથે જોડી અહીંયા આગળ આકૃતિ છે, એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે વિદ્યુત પરિપથ છે વિદ્યુત પરિપથને પૂર્ણ કરીએ। હવે વિદ્યુત પરિપથને પૂર્ણ કરી પ્લગ એટલે કે કળ, પ્લગ કળ ચાલુ કરી એ મીટરનો પ્રવાહ નોંધીએ। હવે તાર એકની જગ્યાએ તેટલી જ જાડાઈનો પરંતુ બમણી લંબાઈ 2L નિક્રમનો તાર જોડીએ અને એ મીટરનું અવલોકન નોંધીએ। ત્યાર પછી તાર બેની જગ્યાએ L લંબાઈ અને 2A આડછેદવાળો જાડો નિક્રમનો તાર, તાર ત્રીજો નંબરનો જોડીએ અને એ મીટરનું અવલોકન નોંધીએ। ત્યાર પછી ત્રણ તાર, ત્રણની જગ્યાએ તાર તાંબાનો જે તાર છે તાર ચારને જોડી ફરી પાછું એ મીટરની એ મીટરમાંથી જે પ્રવાહ છે એ પ્રવાહનું મૂલ્ય નોંધીએ। બધા કિસ્સામાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જુદું છે કે નહીં તેવું આપણે એને નોંધીએ। તો અહીંયા આગળ
આપણે જોઈશું તો કે એલ લંબાઈના નિક્રોમના તાર એકમાં વહેતો વિદ્યુત પ્રવાહ આઈ જેટલો છે. બીજું કે સમાન જાડાઈનો પરંતુ બમણી લંબાઈનો જે ટુએલનો નિક્રમનો જે તાર છે એ તાર બેમાં પ્રવાહ એલ બાય ટુ જેટલો વહે છે, એટલે પહેલાં જે વિદ્યુત પ્રવાહ વહે છે તેના કરતાં અડધો. ત્રીજું, સમાન લંબાઈના એલના પરંતુ બમણા અડછેદના ક્ષેત્રફળ ટુ એના નિક્રમનો તાર ત્રીજામાં પ્રવાહ ટુ એલ જેટલો વહેશે, એટલે કે વિદ્યુત પ્રવાહ જે પહેલાં વહે છે તેના કરતાં બમણો વહેશે. અને ચોથું, સમાન લંબાઈના અને જાડાઈના તાંબાના તારમાં પ્રવાહ છે આઈથી વધારે વહે છે. તો એના ઉપરથી આપણે શું નિર્ણય લઈ શકીએ? તો કે વાહકનો જે અવરોધ છે તેની લંબાઈ પર આધાર રાખે છે. આથી તારનો અવરોધ આર તેની લંબાઈ એલના સમપ્રમાણમાં છે, એટલે કે આર ચલે છે એલ. બીજું, વાહકનો જે અવરોધ છે, અવરોધ એ આડછેદનો જે ક્ષેત્રફળ છે ક્ષેત્રફળ ઉપર આધાર રાખે, એટલે કે તારનો જે અવરોધ છે અવરોધ આર એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે આર ચલે છે વન અપોન એ. ત્રીજું કે તાંબુ એ નિક્રોમ કરતાં સારો સુવાહક છે, આમ વાહકનો અવરોધ તેના દ્રવ્યના પ્રકાર પર આધાર રાખે છે. ટૂંકમાં વાહક તારનો જે અવરોધ છે અવરોધ તારની લંબાઈ પર, તેના આડછેદના ક્ષેત્રફળ પર અને તેના દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. હવે આપણે આગલા પીરિયડની અંદર વધુ જોઈશું.